હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સ્કાયલિમિટ ઇન્સ્ટિટ્યુટ યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આવનારી સરકારી ભરતી જેવી કે તલાટી બિનસચિવાલય ક્લાર્ક કોન્સ્ટેબલ વગેરે સરકારી ભરતીની પરીક્ષામાં ખૂબ જ અગત્યનો વિષય એટલે કે ધોરણ પાંચથી દસનું સામાજિક વિજ્ઞાનનું સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા ફરી એકવાર આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ સ્કાયલિમિટ ઇન્સ્ટિટ્યૂટમાં તો મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું સામાજિક વિજ્ઞાન ધોરણ પાંચથી દસનું તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ સામાજિક વિજ્ઞાનનો સૌપ્રથમ પહેલો પ્રશ્ન તો ઈસવીસન બે હજાર અગિયારમાં કરવામાં આવેલી વસ્તી ગણતરી આઝાદી પછીની કેટલામી વસ્તી ગણતરી હતી તો બે હજાર અગિયારમાં કરવામાં આવેલી વસ્તી ગણતરી એ આપણી આઝાદી પછીની હતી સાતમી વસ્તી ગણતરી દુનિયાના કુલ ભૂમિ વિસ્તાર પૈકી ભારત પાસે કેટલા ટકા ભૂમિ વિસ્તાર છે દુનિયાના કુલ ભૂમિ વિસ્તાર પૈકી ભારત પાસે બે પોઈન્ટ બેતાલીસ ટકા ભૂમિ વિસ્તાર છે સૌથી વધુ વસ્તી ધરાવતા ટોચના પાંચ ગુજરાતના જિલ્લાઓના નામ જણાવો તો સૌથી વધુ વસ્તી ધરાવતા ગુજરાતના ટોપમાં આવતા પાંચ જિલ્લાઓ છે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને બનાસકાંઠા વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય છે તેમજ તેને અન્ય કયા નામે ઓળખાય છે તો કે વસ્તી ગણતરી દર દસ વર્ષે થાય છે જે બીજા સેશન્સ અને જનગણના નામે ઓળખાય છે ગાંધીજીનો જન્મ કયા શહેરમાં થયો અને જન્મસ્થળ કયા નામે ઓળખાય છે તો કે ગાંધીજીનો જન્મ પોરબંદર શહેરમાં થયો હતો અને તેમનું જે સ્થળ છે તે કીર્તિ મંદિરના નામે ઓળખાય છે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા ગાંધીજીની આત્મકથાનું નામ જણાવો તો ગાંધીજીની આત્મકથાનું નામ હતું સત્યના પ્રયોગ ગાંધીજીની સમાધિ ક્યાં આવેલ છે અને તે કયા નામે ઓળખાય છે તો કે ગાંધીજીની સમાધિ દિલ્હી ખાતે આવેલી છે અને તે રાજઘાટના નામે ઓળખાય છે ભારત સંઘમાં કયું રજવાડું સૌ પ્રથમ જોડાયું હતું તો ભારત સંઘમાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું રજવાડું જોડાયું હતું જૂનાગઢમાં આરજી હકુમતની સ્થાપના કોણે કરી હતી તો જૂનાગઢમાં આરજી હકુમતની સ્થાપના રતુભાઈ અદણીએ કરી હતી ગાંધીજીની હત્યા ક્યાં અને ક્યારે થઈ હતી તો કે ગાંધીજીની હત્યા ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ દિલ્હીમાં થઈ હતી આગળનો પ્રશ્ન જોઈએ તો કે આઝાદીના સમયે કાશ્મીરમાં કયા રાજાનું રાજ હતું તો આઝાદીના સમયે કાશ્મીરમાં રાજા હરિસિંહનું રાજ હતું બંધારણ સભાની રચના કઈ સાલમાં કરવામાં આવી હતી તો કે બંધારણ સભાની રચના નવ ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસના રોજ કરવામાં આવી હતી ગુજરાતના કયા રજવાડાએ આઝાદી સમયે પાકિસ્તાન સાથે જોડવાની જાહેરાત કરી હતી તો ગુજરાતના જુનાગઢના રજવાડાએ આઝાદી સમયે પાકિસ્તાન સાથે જોડવાની વાત કરી જાહેરાત કરી હતી ભારતના ભાગલાની યોજના કયા વાઇસરોએ રજૂ કરી હતી કે ભારતના ભાગલાની યોજના માઉન્ટ બેટન વાઇસરોએ રજૂ કરી હતી રાજ્ય પુનરચનાના રચના પંચના અધ્યક્ષ કોણ હતા તો રાજ્ય પુનરચના પંચના અધ્યક્ષ ન્યાયમૂર્તિ ફજલ અલી હતા મહાગુજરાત આંદોલનના નેતાઓનું નામ જણાવો તો કે મહાગુજરાત આંદોલનના નેતાઓ ઇન્દુલાલ યાજ્ઞિક જયંતી દલાલ અને બ્રહ્મકુમાર ભટ્ટ હતા ઇન્દુલાલ યાજ્ઞિક કયા હુલામણા નામે ઓળખાતા તો ઇન્દુલાલ યાજ્ઞિક જનતાના ચાચાના નામે ઓળખાતા હતા ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું તો ગુજરાત રાજ્યનું ઉદઘાટન રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું શિમલા કરાર કયા બે દેશ વચ્ચે કરવામાં આવ્યો છે તો કે સિમલા કરાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓગણીસોને બોત્તેરમાં કરવામાં આવ્યો વિશ્વની સૌથી મોટી ઝૂંપડપટ્ટી કયા શહેરમાં આવેલી છે તો વિશ્વની સૌથી મોટી ઝુંપડપ્ટી મુંબઈમાં આવેલી છે ને જે ધારાવી વસાહતના નામે ઓળખાય છે ઓગણીસો છપ્પનમાં ભારતમાં ભાષા આધારિત રાજ્યોની રચના થઈ તેમાં કયા બે રાજ્યો અપવાદરૂપ હતા તો ઓગણીસો ને છપ્પનમાં ભારતમાં ભાષા આધારિત રાજ્યોની સોરી રાજ્યોની રચના થઈ તે પંજાબ અને બોમ્બે આ બે રાજ્યો અપવાદરૂપ હતા આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો તો કે કયા ભૂમિખંડ પરથી ત્રણેય મુખ્ય વૃત્તો પસાર થાય છે તો કે આફ્રિકા પરથી ત્રણેય મુખ્ય વૃત્તો પસાર થાય છે કોને કહે છે તો કે ઝાંઝીવાર ને લવિંગ નોટ આપવું કહે છે દુનિયાની સૌથી લાંબી નદી કઈ છે તો કે દુનિયાની સૌથી લાંબી નદી નાઇલ નદી છે પિગમી લોકો ક્યાં જોવા મળે છે તો કે પિગમી લોકો ઝેરે અને કોંગો નદીના કિનારે જોવા મળે છે બુશમેન લોકો ક્યાં જોવા મળે છે તો કે બુશમેન લોકો કલહરીના રણમાં જોવા મળે છે ઇજિપ્તનું પાટનગર કયું છે તો ઇજિપ્તનું પાટનગર કેરો છે દક્ષિણ આફ્રિકાનું પાટનગર કયું છે તો કે દક્ષિણ આફ્રિકાનું પાટનગર પ્રિટોરિયા છે દુનિયાના છાપરા તરીકે કયો દેશ ઓળખાય છે તો કે દુનિયાના છાપરા તરીકે તિબેટ દેશ ઓળખાય છે રત્નદ્વીપ અથવા પૂર્વના મોતી તરીકે કોણ ઓળખાય છે તો કે રત્નદ્વીપ અથવા પૂર્વના મોતી તરીકે શ્રીલંકા ઓળખાય છે ભૂતાનની રાજધાની કઈ છે કે ભૂતાનની રાજધાની છે પિરામિડ અને સ્ફિકન્સ માટે કયો દેશ જાણીતો છે તો કે ઇジપ્ત વાનરમાંથી માનવની યાત્રાની ખૂટતી કડીરૂપ અવશેષો ક્યાંથી મળી આવ્યા છે તો કે નાઇલ દેશમાંથી ગોવીનું રણ કયા ખંડમાં આવેલ છે તો કે ગોવીનું રણ એશિયા ખંડમાં આવેલ છે ખૈબર ઘાટનો પર્વતીય માર્ગ કયા દેશમાં આવેલ છે તો કે ખૈબર ઘાટનો પર્વતીય માર્ગ પાકિસ્તાનમાં આવેલો છે મ્યાનમારની રાજધાની કઈ છે તો કે મ્યાનમારની રાજધાની રંગુન છે વિશ્વની સૌથી લાંબી ફાટખીણ ક્યાં આવેલ છે કે વિશ્વની સૌથી લાંબી સહારાના રણ પ્રદેશમાં આવેલી છે વિહાર ભૂમિ તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે વ્રજદાનવોની વિહાર ભૂમિ તરીકે ભૂતાનને ઓળખવામાં આવે છે મૃત સરોવર કયા દેશમાં આવેલ છે તો કે મૃત સરોવર જોર્ડન દેશમાં આવેલ છે કઈ નહેર એશિયા અને યુરોપને જોડે છે તો કે સુએઝ નહેર એશિયા અને યુરોપને જોડે છે મીઠા પાણીનું સરોવર ગઈકાલ ક્યાં આવેલ છે તો કે મીઠા પાણીનું સરોવર ગઈકલ કઝાકિસ્તાનમાં આવેલું છે સહારાનો વિશાળ રણપ્રદેશ ક્યાં આવેલો છે તો કે સહારાનો વિશાળ રણપ્રદેશ ઉત્તર આફ્રિકામાં આવેલો છે અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો તો કે અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ ટીપુ સુલતાન સાથે કર્યો સુરતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કોઠી સ્થાપવાનો પરવાનો કોણે આપ્યો તો કે મુઘલ બાદશાહ જહાંગીરે સત્તાવન બંગાળના નવાબ તરીકે સિરાજ ઉદોનું શાસન હતું પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું કે પ્લાસીનું યુદ્ધ ઈસ્વીસન સત્તરસો ને માં થયું કયા યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત થઈ તો કે પ્લાસીના યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત થઈ ભારતના ઇતિહાસમાં મૈસૂરના વાઘ તરીકે કોણ ઓળખાય છે તો ભારતના ઇતિહાસમાં મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાન ઓળખાય છે ભારતમાં સહાયકારી યોજના કયા ગવર્નર જનરલે શરૂ કરી તો કે ભારતમાં સહાયકારી યોજના વેલેસલીએ શરૂ કરી હતી સૌપ્રથમ સહાયકારી યોજના કોને સ્વીકારી તો કે સૌપ્રથમ સહાયકારી યોજના હૈદરાબાદના નિઝામે સ્વીકારી હતી ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓ કયા શહેરમાં શરૂ થઈ તો ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓ મુંબઈ ચેન્નાઈ અને કોલકાતા જેવા શહેરોમાં શરૂ થઈ હતી ઈસવીસન સત્તરસો ને સત્તાવનના પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ દૌલાની હાર શા કારણે થઈ તો કે ઈસવીસન સત્તરસો ને સત્તાવનના પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ દૌલાની હાર યુદ્ધમાં સેનાપતિ મીર જાફર નિષ્ક્રિય રહ્યો હતો એટલા માટે સિરાજ ઉદ દૌલાની હાર થઈ હતી પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા તો કે પ્રથમ વિશ્વયુદ્ધના બીજ ફ્રેન્કફર્ટ સંધિમાં રોપાયા હતા પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી કે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વર્સેલ્સની સંધિ કરવામાં આવી ઈસવીસન ઓગણીસો ઓગણીસ માં સાના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા હતા તો કે ચાના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા હતા રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી તો કે રાષ્ટ્રસંઘની સ્થાપના દસ જાન્યુઆરી ઓગણીસો વીસ ના રોજ કરવામાં આવી જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો તો જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક હિટલર હતો જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો સોરી ફ્રેન્ડ્સ બીજી વાર પ્રશ્ન આવ્યો છે આગળ વધીએ તો કે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે તો કે વિશ્વના વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય ડબલ્યુ કરે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી તો કે ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના મુસોલિનીએ કરી હતી ફાસિસ્ટ પક્ષનું પ્રતિક કયું હતું તો કે ફાસિસ્ટ પક્ષનું પ્રતિક લાકડાની ભારી અને કુહાડી હતું દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ તો દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત એક સપ્ટેમ્બર ઓગણીસો ને ના રોજ થઈ હતી દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત ક્યારે આવ્યો તો કે દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત અગિયાર ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસ ના રોજ આવ્યો હતો સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે તો સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ન્યુયોર્કમાં આવેલું છે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ હતી તો કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ના રોજ થઈ હતી સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કયું છે તો કે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ સામાન્ય સભા છે વિશ્વમાં નાણાકીય સ્થિરતા જાળવવાનું કાર્ય કોણ કરે છે તો કે વિશ્વમાં નાણાકીય સ્થિરતા જાળવવાનું કાર્ય ઇન્ટનેશનલ મોનિટરી ફંડ કરે છે વિશ્વમાં મજદૂરોના હકો અને ન્યાય અંગેનું કાર્ય કોણ કરે છે તો કે વિશ્વમાં મજદૂરોના હકો અને ન્યાય અંગેનું કાર્ય ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન કરે છે બંગાળાના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો તો કે બંગાળાના ભાગલાનો અમલનો દિવસ રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવવામાં આવ્યો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી હતી તો કે અરવિંદ ઘોષે અંગ્રેજોની કઈ નીતિ દ્વારા બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો તો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો નીતિ દ્વારા બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો હતો કયા વાઇસરોએ બંગાળાના બે ભાગલા પાડ્યા તો કે લોર્ડ બંગાળાના ભાગલા પાડ્યા હતા લોડ કર પાંચમાં મોરલે મિન્ટો સુધારા ક્યારે કરવામાં અમલમાં આવ્યો તો મોરલે મિન્ટો સુધારો ઈસવીસન ઓગણીસો ને નવમાં અમલમાં આવ્યો ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા તો ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે હતા ગાંધીજીએ રો રોલેટ એક્ટને કેવો કાયદો કહ્યો તો કે ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો છે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કયા દેશને સુલતાન ઇસ્લામ ધર્મના ખલીફ એટલે કે ધાર્મિક વડા હતા તો કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી દેશનો સુલતાન ઇસ્લામ ધર્મના ખલીફા એટલે કે ધાર્મિક વડા હતા સ્વરાજ્ય પક્ષની સ્થાપના કોણે કરી તો ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી હતી સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું તો કે સાયમન કમિશન સાત સભ્યોનું બનેલું હતું દાંડી કૂચ ક્યારે કરવામાં આવી તો કે દાંડી કૂચ બાર માર્ચ ઓગણીસો ના રોજ કરવામાં આવી હતી ડોમિનિયન સ્ટેટસ એટલે શું તો કે ડોમિનિયન સ્ટેટસ એટલે સંસ્થાનિક સ્વરાજ સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું તો કે સાયમન કમિશનનો વિરોધ કરતા જ્યારે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો એ દરમિયાન લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું ભારતમાં સ્વાતંત્ર્ય દિનની સૌપ્રથમ ઉજવણી ક્યારે થઈ તો કે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ને ત્રીસના ના રોજ સ્વાતંત્ર્ય દિનની સૌપ્રથમ ઉજવણી કરવામાં આવી હતી સુભાષચંદ્ર બોઝની આત્મકથાનું નામ શું હતું તો કે સુભાષચંદ્ર બોઝની આત્મકથાનું નામ હતું સ્ટ્રગલ હિન્દમાં બ્રિટિશ સરકારના છેલ્લા વાઇસરોય કોણ હતા તો કે માઉન્ટ બેટન ઈસવીસન ઓગણીસો દરમિયાન રાજ હિન્દ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર થયો તો કે જુલાઈ ઓગણીસો ને માં સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ કોણ હતા તો કે ચક્રવર્તી રાજગોપાલાચારી સિસો ને અડતાલીસ થી ઓગણીસો પચાસ દરમિયાન ભારતને આઝાદી મળી એ સમયે દેશમાં લગભગ કેટલા દેશી રાજ્યો હતા તો ભારતને આઝાદી મળી એ સમયે દેશમાં લગભગ પાંચસો ને બાસઠ જેવા દેશી રાજ્યો હતા રશિયાએ સૌપ્રથમ પ્રથમ અણુ ખતરો અણુઅખતરો કઈ સાલમાં કર્યો

લશ્કરી જર્મનીનું એકીકરણ ક્યારે કરવામાં આવ્યું ત્રણ ઓક્ટોબર ઓગણીસો નેવમાં ભારતે રાજસ્થાનમાં પોખરણ ખાતે સફળ પરમાણુ અખતરો ક્યારે કર્યો તો કે ભારતે રાજસ્થાનમાં પોખરણ ખાતે સફળ પરમાણુ અખતરો ઈસવીસન ઓગણીસો અઠ્ઠાણુંમાં કર્યો હતો